ઘણા બધા વૃક્ષો ચારે તરફ હરિયાળી અને સાથે સાથે જંગલમાં ઘણા બધા પક્ષીઓ અને ઘણા બધા પ્રાણીઓ પણ રહેતા હોય બોલો જોઈએ જંગલમાં કેવા કેવા પ્રાણીઓ અને પક્ષીઓ હોય વાઘ સિંહ વરુ દીપડા હાથી શિયાળ આવા અનેક પ્રાણીઓ અને સાથે સાથે ઘણા બધા પક્ષીઓ આવા ઘનઘોર જંગલમાં એક હાથીભાઈ રહે હાથીભાઈને તમે સૌ ઓળખો છો ને જોયું છે ને હાથી કેવો હોય હા હાથીભાઈનું શરીર ખૂબ જ મોટું એમના કાન સૂંપડા જેવા અને એમની દંતશૂળ પણ ખૂબ જ મોટી જંગલનું મોટામાં મોટું પ્રાણી એટલે હાથી આવો વિશાળ કાય હાથી આ જંગલમાં રહે તે જંગલના કુણા કુણા પાન ખાય પછી નિરાંતે નજીકમાં આવેલી નદીએ પાણી પીવા જાય આ રીતે એકવાર ધરાઈને ખાઈ લીધા પછી હાથીભાઈ નદીએ પાણી પીવા માટે ચાલ્યા જાય છે હવે રસ્તો પોતાનો જાણીતો એટલે હાથીભાઈ તો બિંદહસ્ત રીતે પોતાની સૂંઢ હલાવતા હલાવતા ચાલ્યા જાય છે ત્યાં રસ્તામાં થોડે આગળ કીડીઓની એક લાંબી હાર પોતાનો ખોરાક મેળવ્યા પછી રસ્તો ઓળંગી રહ્યો હોય છે તેમાંથી એક કીડીનું ધ્યાન હાથીભાઈ તરફ ગયું એમણે જોયું તો હાથીભાઈ તો ધમ ધમ કરતા પગલા મૂકતા ધરતી ધ્રુજાવતા આ જ રસ્તા તરફ ચાલ્યા આવે છે તે કીડી ખૂબ જ સમજદાર હતી તેમણે વિચાર્યું કે જો હાથીભાઈ આ જ રીતે અહીં ચાલ્યા આવશે તો ઘણી બધી કીડીઓ ઉપર પોતાનો ભારેખમ પગ મૂકી દેશે અને અમારી કીડીઓમાંથી ઘણા બધાનો કચ્છર ઘાણ વાળી દેશે એટલે તે કીડી રસ્તામાં હાથીભાઈની સામે ગઈ અને જોર જોરથી બૂમો પાડવા લાગી એ હાથીભાઈ થોડી વાર ઊભા રહો એ હાથીભાઈ થોડી વાર ઊભા રહો અમને રસ્તો ઓળંગી લેવા દો હાથીભાઈને ધીમો ધીમો કોઈનો અવાજ સંભળાયો તેમણે આજુબાજુ જોયું તો કોઈ દેખાયું નહીં હાથી હાથીભાઈ તો પાછા પોતાની મસ્તીમાં ચાલવા લાગ્યા પેલી કીડી તો આ જોઈને વધુ ગભરાઈ ગઈ અને વધુ જોરથી બૂમો પાડવા લાગી એ હાથીભાઈ થોભી જાઓને આગળ અમારી કીડીઓની એક લાઈન ચાલી જાય છે જો તમારો પગ એમના પર પડી જશે તો મારા કુટુંબમાંથી ઘણી બધી કીડીઓ મૃત્યુ પામશે કીડીની બૂમો સાંભળી અને હાથીભાઈએ તો નીચે જોયું તે જુએ છે તો એક કીડી પોતાને ઊભા રહેવા માટે વિનંતી કરી રહી હોય છે કીડી વિનંતી કરી રહી હતી કે હાથીભાઈ ઊભા રહી ને તમે થોડીવાર થોભી જાઓ તો અમે બધા રસ્તો ઓળંગી લઈએ અને જો આજે તમે મારું કહ્યું માનશો તો અમે તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ હાથીભાઈ તમારે જ્યારે પણ મદદની જરૂર પડશે ત્યારે અમે તમારી મદદ કરીશું કીડીની આવી વાત સાંભળીને હાથીભાઈને પહેલાં તો હસવું આવ્યું પણ હાથીભાઈનો સ્વભાવ દયાળુ હતો એટલે તે રસ્તા પર થોડીવાર ઊભા રહી ગયા અને પેલી બધી કીડીઓની લાઈન રસ્તા પરથી પસાર થઈ ગઈ પેલી કીડીએ પણ હાથીભાઈનો આભાર માન્યો અને બધાની સાથે જવા રસ્તા તરફ આગળ વધી હાથીભાઈ તો નદી તરફ આગળ વધવા લાગ્યા થોડે દૂર જઈને જુએ છે તો રસ્તામાં એક કાંચીડો બેઠેલો દેખાયો કાંચીડો રસ્તામાં આ બાજુથી પેલી બાજુ અને પેલી બાજુથી આ બાજુ એમ દોડાદોડી કરતો હતો હાથીભાઈને તેમની દયા આવી એમને થયું કે હું નીકળવા જઈશ અને આ કાચીડો મારા પગ નીચે દબાઈ જશે તો આવું વિચારી અને હાથીભાઈએ કાચીડાને કહ્યું કાચીડાભાઈ રસ્તામાંથી જરા આઘા ખસો ને તો હું નદીએ પાણી પીવા માટે જઈ શકું કાચીડો તો બહુ અભિમાની હતો તેમને થયું કે આ હાથી મને રસ્તા વચ્ચેથી ખસી જવાનું કેમ કહે છે હું શા માટે તેમની વાત માનું તેમણે તો ગુસ્સામાં હાથીભાઈની સામે જોયું અને કહેવા લાગ્યું અરે હાથીડા તું મને રસ્તામાંથી ખસી જવાનું શા માટે કહે છે આ રસ્તો તારા એકલાનો થોડો છે હાથીભાઈએ તો કાચીડાને ઘણી વિનંતી કરી કે રસ્તો તો મારો નથી પણ મને બીક છે કે તું મારા પગ નીચે આવી જઈશ એટલે હું તને દૂર ખસવાનું કહું છું આ સાંભળીને કાચીડો તો વધુ ગુસ્સામાં આવી ગયો અરે મદનિયા તું મને તારા પગની જે કચડી નાખવાની વાત કરે છે તું એટલે કોણ તે હજુ તો મારું બળ જોયું નથી હું શું કરી શકું છું એ જોવું છે તારે તો ઊભો રહે આમ કહી તે હાથીભાઈની સામે દોડવા લાગ્યો હાથીભાઈએ પોતાના બચાવ માટે પોતાની સૂંઢ આડી ધરી લાગજો એને કાંચીડો તો હાથીભાઈની સૂંઢમાં પેસી ગયો અને સૂંઢમાં ગયા પછી તે હાથીભાઈને અંદરથી ખૂબ જ બટકા ભરવા લાગ્યો હાથીભાઈને તો સૂંઢમાં ખૂબ જ પીડા થવા લાગી તેમણે કાંચીડાને વિનંતી કરી કે તું મારી સૂંઢમાંથી બહાર નીકળી જા હું તને કશું જ નહીં કહું પણ કાંચીડો એનું નામ એમણે તો બહાર નીકળવાનું નામ જ ન લીધું અને એ અભિમાનથી ફૂલાય ફૂલાય અને હાથીભાઈની સૂંઢમાં કૂદાકૂદ કરવા લાગ્યો બહુ વાર લાગી પણ કાચીડો બહાર નીકળ્યો નહીં હવે તો હાથીભાઈને ખૂબ જ પીડા થવા લાગી એ તો જોર જોરથી બૂમો પાડવા લાગ્યા એટલે કે ચિંગાડવા લાગ્યા હમણાં થોડી વાર પહેલા હાથીભાઈએ જેમને મદદ કરી હતી એ કીડીઓ બહુ દૂર ગઈ નહોતી તેમણે હાથીભાઈનો ચિંગાડવાનો અવાજ સાંભળ્યો તેમને થયું કે હાથીભાઈ ઉપર નક્કી કોઈ મુસીબત આવી લાગે છે ચાલો ને પાછા ફરીને જોઈ લઈએ દયાળુ હાથી આટલું બધું બૂમો પાડીને કેમ હશે બે ચાર કીડીઓએ પાછા આવીને જોયું તો હાથી તો પોતાની સૂંઢ જમીન પર પછાડી રહ્યો હતો અને બૂમો પાડી રહ્યો હતો પેલી કીડીએ હાથીભાઈને પૂછ્યું કે હાથીભાઈ તમે આટલા બધા દુખી કેમ લાગી રહ્યા છો ત્યારે હાથીભાઈએ આખી વિગત તેમને કઈ સંભળાવી કીડી બહેને તેમને કહ્યું હાથીભાઈ મૂંઝાશો નહીં હું હમણાં મારા સાથીદારોને બોલાવી લાવું છું અને તમારી મદદ કરું છું પેલી કીડી તો દોડતી ગઈ અને બધી કીડીઓને બોલાવીને પાછી ફરી તેમણે બધી કીડીઓને કંઈક સમજાવ્યું તેમની વાત સમજી ગઈ હોય એમ બધી કીડીઓ હાથીભાઈની પાસે હાજર થઈ પેલી કીડીએ હાથીભાઈને કહ્યું હાથીભાઈ તમારી સૂંઢ નીચે કરો તો તમારી મદદ કરવા માટે અમારે તમારી સૂંઢમાં જવું પડશે હાથીભાઈએ તો પોતાની સૂંઢ નીચે કરી અને કીડીઓની એક આખી લાઈન એમની સૂંઢમાં ઘૂસી ગઈ હાથીની સૂંઢમાં ઘૂસ્યા પછી આ બધી કીડીઓએ તો પેલા કાંચીડાના શરીર પર બટકા ભરવાનું ચાલુ કર્યું કાચીડાને આખા શરીરે બળતરા ઉપડી એ કીડીઓને વિનંતી કરવા લાગ્યો કે કીડીબેન મારા શરીર પરથી નીચે ઉતરો અને મને બટકા ભરવાનું બંધ કરો કીડીઓએ કહ્યું અરે ભાઈ જો તું હાથીની સૂંઢમાંથી બહાર નીકળતો હોય તો જ અમે તને બટકા ભરવાનું બંધ કરીશું જો તું હાથીને હેરાન કરીશ તો અમે પણ તને હેરાન કરીશું કાચીડો તો કીડીઓના ત્રાસથી પરેશાન થઈ ગયો હતો એ ઝડપથી હાથીની સૂંઢમાંથી બહાર આવી ગયો હાથીની સૂંઢમાંથી બહાર આવ્યા પછી કાંચીડાએ હાથીભાઈની માફી માગી તેમણે કહ્યું કે હાથીભાઈ મને માફ કરશો તમારી નાનકડી વાત હું સમજી ના શક્યો અને તમારી સૂંઢમાં ઘૂસી અને તમને હેરાન કર્યા કીડીઓના ચટકાથી મને જેવી પીડા થઈ એવી જ પીડા હું બટકા ભરતો હોઈશ ત્યારે તમને પણ થઈ હશે તેથી મને માફ કરો હવે હું કોઈ પણ સાથે આવો ખરાબ વ્યવહાર નહીં કરું આમ કહી તે પોતાના રસ્તે ચાલ્યો પેલી કીડીઓ પણ હાથીભાઈની સૂંઢમાંથી બહાર આવી પોતાનો જીવ બચાવનાર કીડીઓનો હાથીભાઈએ ખૂબ જ આભાર માન્યો તેમણે કહ્યું કે તમે જ્યારે મારી મદદ કરવાની વાત કરી ત્યારે મને લાગ્યું હતું કે આવડો નાનકડો જીવ આટલી નાનકડી કીડી મારી શી મદદ કરી શકશે પણ તમે મારા જેવા મહાકાય હાથીનો જીવ બચાવ્યો કીડીબેન હવે મને ખબર પડી કે આ દુનિયામાં કોઈ પણ જીવને તુચ્છ ગણવો જોઈએ નહીં કોઈપણની મદદની ક્યારેય પણ જરૂર પડી શકે છે અને ગમે એવડો નાનકડો જીવ હોય છતાં પણ બીજાની મદદ કરવા ધારે તો એ મદદ કરી શકે છે હું તમારો આ ઉપકાર જિંદગીમાં ક્યારેય ભૂલીશ નહીં અને તમારા ઉપકારના બદલામાં જંગલના દરેક સજીવોને મદદ કરતો રહીશ આ વાત સાંભળી કીડીઓ પણ રાજીના રેડ થઈ ગઈ અને પોતાના રસ્તે ચાલવા લાગી અને હાથીભાઈ પણ પોતાની પીડા ઓછી થતાં ખૂબ જ આનંદ પામ્યા અને પાણી પીવા માટે નદી તરફ જવા લાગ્યા જોયું ને બાળમિત્રો જંગલના પ્રાણીઓ કે કીડી જેવડા નાના જંતુઓ પણ કોઈએ કરેલા ઉપકારને ક્યારેય ભૂલતા નથી તો હવેથી આપણે પણ આ વાત યાદ રાખીશું કે જ્યારે પણ કોઈને મદદની જરૂર હોય ત્યારે આપણે અચૂક મદદ કરવા માટે જઈશું અને હા જ્યારે આપણને પણ કોઈ મદદ કરે ત્યારે આપણે એમના ઉપકારને ક્યારેય નહીં ભૂલીએ આશા રાખું છું કે દરેક બાળમિત્રોને આ વાર્તા ખૂબ જ ગમી હશે અને આમાંથી તમને જે મદદનો ગુણ શીખવા મળ્યો એ તમારા જીવનમાં તમે ઉતારજો હો ને હવે ફરી આવી નવી વાર્તા સાથે મળીશું ત્યાં સુધી આવજો